કોરોનાના કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં ઘણા લોકોના રોજગાર છીનવાઈ ગયા છે, ત્યારે નવસારી વિસ્તારની બહેનો આત્મનિર્ભર બનવા પોતાના પગલા માંડી રહી છે. બહેનો ઘરકામની સાથે બાકી રહેલા સમયમાં કામગીરી કરીને સારી કમાણી કરી શકે તેવા ઉદ્દેશથી નવસારીનું દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમને વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવાની ટ્રેનિંગ આપે છે. નક્કી કરેલા સમયમાં આદિવાસી બહેનોને ટ્રેનિંગ આપી આત્મનિર્ભર બનાવવામાં સફળતા મળી રહી છે. નવસારી દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ બાળકો અને મહિલાઓ માટે ખાસ કરીને કામ કરતી સંસ્થા છે. હાલમાં તહેવારોના તાણે દેસાઈ ફાઉન્ડેશન અને દિવાળીમાં બેન ટ્રસ્ટ વિવિધ ગામોમાં જઈને મીણબત્તી બનાવવાની કામગીરી કરી રહી છે. નવસારી જિલ્લાના અંતરિયાળ ખેર ગામમાં 3 દિવસના લર્નિંગ ક્લાસીસમાં બહેનોને સાદી હોય કે પછી કલાત્મક ફેન્સી અને સુગંધી મીણબત્તી બનાવવાનું શીખવાડાય છે. ટ્રેનિંગ બાદ મહિલાઓ જાતે જ મીણબત્તી બનાવીને પોતાના સ્થાનિક વિસ્તારોમાં વેચાણ કરતી હોય છે. આ સાથે ખાસ વાત એ પણ છે કે ગ્રાહકને જે પ્રકારની મીણબત્તી જોઈતી હોય છે તે પ્રકારે મીણબત્તીને બનાવી આપે છે. દર વર્ષે નવરાત્રિ, દિવાળી અને નાતાલના સમયગાળામાં મીણબત્તીની ખૂબ જ માંગ રહે છે. દેસાઈ ફાઉન્ડેશન દ્વારા પણ તેમાં મોટી મોટી કંપનીઓના ઓર્ડર પણ આપવામાં આવે છે, જેથી કરીને તહેવારોના સમયમાં તેમને નાણાકીય ભીડથી રાહત મળી શકે છે. ગામડાઓની મહિલા આવી ખાસ પ્રકારની કામગીરી કરીને આર્થિક પગભર બની રહી છે. તેના મનમાં એક જ ઉદ્યોગ સાહસિક મહિલા તરીકે કાર્ય કરવા માટે બીજ રોપવાનું કાર્ય દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કરી રહ્યું છે. આ મહિલાઓ દિવાળીના સમયમાં મીણબત્તી બનાવીમાં વધુમાં વધુ રોજગારી મેળવે તેવો પૂરતો સહયોગ પણ આપે છે. નવસારીનું દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને દિવાળીબેન ટ્રસ્ટ આ કામગીરીને નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા વિસ્તારમાં લોકોને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. મારું નામ તેજલબેન મહેન્દ્રભાઈ પટેલ છે. હું બહેજથી આવું છું. અહીંયા ખેરગામમાં દિવાળીબેન ટ્રસ્ટ અને દેસાઈ ફાઉન્ડેશન તરફથી અહીંયા અમને મીણબત્તી શીખવવાનો કાર્યક્રમ રાખેલ છે 3 દિવસનો. એમાં અમે નવી નવી ડિઝાઇનોવાળી મીણબત્તી શીખ્યા અને અમે ઘરે જઈને શીખીશું, બનાવીશું. પછી એ અમારા ફ્રેન્ડ્સ, સગા સંબંધીઓને બતાવીને એમને પસંદ પડે. અમને તો ગમી જ છે, પણ અમારા સગા સંબંધી, ફ્રેન્ડ્સ, આજુબાજુ ગામના લોકોને પણ ગમે અને અમારી મીણબત્તી વેચાય. એ વેચીને પૈસા જે કંઈ આવે એવા અમે ઘરમાં પણ મદદરૂપ થશું. મારું નામ કિરણ રાવરાણી છે. દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં હું પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરું છું. દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને દિવાળીબેન ટ્રસ્ટ છેલ્લા 4 વર્ષથી સાથે મળીને કામ કરે છે. જનરલી હું વાત કરું કે આપણા જે ટ્રસ્ટ છે, બંને ટ્રસ્ટ સાથે મળીને બહેનો અને બાળકો માટે, બાળકોના વિકાસ માટે કાર્યરત છે. એમાં પણ આપણે આરોગ્ય, શિક્ષણ અને રોજગારીને લગતી તાલીમ આપીએ છીએ. તમે જોઈ શકો છો કે આજે ખેરગામમાં 3 દિવસ કેન્ડલ મેકિંગ વર્કશોપ છે એમનું આયોજન થયેલું હતું, કે જેમાં 30 બહેનોએ ભાગ લીધો. આ બહેનો છે અલગ અલગ ગામડામાંથી આવે છે અને આ બહેનો જે ઘરે બેસી રહે એના કરતાં એમને કંઈક આપણે તાલીમ આપીએ, રોજગારી લક્ષી તાલીમ મેળવી અને એ પોતે પોતાના પગભર ઊભા રહી શકે એ માટેનો અમારો પ્રયાસ છે અને આવા પ્રયાસ અમારા સતત ચાલુ જ રહેશે. આ કેન્ડલ મેકિંગ વર્કશોપમાં અમે એમને તાલીમ તો આપીએ છીએ કે કેન્ડલ કેવી રીતના બનાવવી, એની સાથે સાથે એ આમાંથીની કેટલી વધુ પડતી રોજગારી છે એ મેળવી શકશે. અત્યારનો જમાનો છે કે વિમેન એન્ટરપ્રેન્યોર પર અત્યારે બધા કામ કરી રહ્યા છે, તો અમારું લક્ષ્ય એ છે કે બહેનો છે એ એક મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે આપણા સમાજમાં ઉભરીને આવે એ અમારો પ્રયત્ન છે. અત્યાર સુધીમાં કેન્ડલ મેકિંગ વર્કશોપની હું વાત કરું તો અમારા 15 જેટલા કેન્ડલ મેકિંગ વર્કશોપ છે થઈ ચૂક્યા છે અને હરેક બેચમાં અમારી 30 જેટલી બહેનો હોય છે. અમિતાબેન કમલેશભાઈ આહિર, હું પ્રોપર ખેરગામથી આવું છું. અમે જે આ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા જે મીણબત્તી બનાવવાનો વર્કશોપ રાખવામાં આવ્યો તેમાં અમે આવ્યા. અમે આ 3 દિવસ આ મીણબત્તી બનાવવાનું શીખ્યા. એમાં જુદા જુદા રંગોવાળી, જુદા જુદા ડિઝાઇન્સવાળી મીણબત્તી બનાવતા શીખ્યા. આ પહેલાં અમે સફેદ રંગની જ મીણબત્તી જોયેલી હતી. જ્યારે અમે આ વર્કશોપમાં આવ્યા ત્યારે અમે આ જુદા જુદા રંગોવાળી, જુદી જુદી ડિઝાઇન્સવાળી મીણબત્તી બનાવતા પણ શીખ્યા અને જોઈ પણ. અમને આ મીણબત્તી ખૂબ જ ગમી. આવી રીતે અમને ખૂબ ગમી એવી રીતે અમે જે આ મીણબત્તી બનાવતા શીખ્યા છીએ અમે બનાવીશું. જે મીણબત્તી અમને ગમે એવી રીતે બીજાને પણ ગમશે અને તેઓ અમારી બનાવેલી મીણબત્તી ખરીદશે, જેથી અમારી રોજી ચાલુ રહેશે. એથી અમે દિવાળીબેન ટ્રસ્ટ અને દેસા ફાઉન્ડેશન ટ્રસ્ટના ખૂબ જ આભારી છીએ.